subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 ની અંદર પ્રકરણ નંબર 6 આપલેની ગમ્મત આ પ્રકરણના રિવિઝનની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપો અને લોની અંદર જેમ આપણે સાદા સરવાળા, વધીવાળા સરવાળા, ખૂટતા સ્થાન પૂર્ણ કરો, ઉદાહરણ મુજબ સરવાળા બાદ બાકી અને વ્યવહારિક દાખલાઓ જોયા હતા અને ચિત્રના આધારે સરવાળાઓ કર્યા હતા, એવી જ રીતે આ પ્રકરણની અંદર કરવાનું છે. પણ ફક્ત સરવાળાના બદલે બાદ બાકી, બરાબર, સાદી બાદ બાકી, દસકાવાળી બાદ બાકી, ખૂટતા સ્થાન પૂર્ણ કરો બાદ બાકીના આધારે વ્યવહારિક દાખલા, જવાબ સાચો છે કે નહીં તે ચકાસો, બાદ બાકી કર્યા પછી આપણો જે જવાબ આવ્યો છે તે સાચો છે કે ખોટો તે તપાસવાનું એ રીત કરશું, ઉદાહરણ મુજબ બાદ બાકી કરશું અને ચિત્રના આધારે સરવાળા બાદ બાકી કરશું અને ચિત્રના આધારે આપણે પ્રશ્નો અને વાર્તાઓ પણ બનાવશું, બરાબર. તો આ પ્રકરણની અંદર આપણે આટલા આટલા મુદ્દાનું રિવિઝન કરવાનું છે, આ પ્રકરણમાં આટલા ટોપિક આપણે ભણવાના આવે છે. ત્યાર પછી તો કે હવે આપણે સૌ પ્રથમ સાદી બાદ બાકી જે છે આપણો પહેલો ટોપિક તેના વિશે વાત કરીએ. બાદબાકી કરતી વખતે શું ધ્યાન રાખવાનું, તો કે ઉપરની સંખ્યા હંમેશા મોટી હોવી જોઈએ. પણ ઘણી વખત ઉપરની સંખ્યા નાની હોય, નીચેની સંખ્યા મોટી હોય ત્યારે આપણે દસકો લઈએ છીએ. પણ દસકાવાળી બાદબાકી આવશે ત્યારે સમજશું, અત્યારે આ સાદી બાદબાકી છે, બરાબર. ચાલો, ચાર માંથી ચાર બાદ થાય, તમારી પાસે ચાર ઇરેઝર છે, તમે તમારા ફ્રેન્ડને ચારે ચાર ઇરેઝર આપી દો તો તમારી પાસે શું બાકી વધે? કઈ જ નહીં. તો ચાર માંથી ચાર બાદ થાય તો ઝીરો. ચાલો, એવી રીતે સાત માંથી ચાર બાદ થાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે બધાને તો બાદ બાકી આવડી જ ગઈ હશે, તમે લોકો એટલી પ્રેક્ટિસ કરી જ હશે, છતાં પણ એક વખત એ રીતે શીખવાડી દઉં છું, હજી જો કોઈ પણ ના સમજાતું હોય તો તમે આ રીતે દ્વારા કરી શકો છો. ચાલો, ચાર બાદ કરવાના, એક બે ત્રણ ચાર, કેટલા વૈથા? ત્રણ. તો અહીંયા આવશે ત્રણ. એવી રીતે આઠ માંથી ચાર બાદ કરીએ તો ચાર, બરાબર. તમે વેઢા દ્વારા પણ કરી શકો, આંગળી દ્વારા પણ કરી શકો. મેં તમને જેમ કહ્યું હતું કે ભાઈ ઓલા મોટા ચણા આવે છે કે મોટા જે કઠોળ હોય, વટાણા છે, ચણા છે, પથ્થર છે, લખોટી છે, આવી વસ્તુની મદદથી પણ તમે બાદ બાકી કરી શકો છો. જેમ કે છ માંથી ચાર બાદ કરવાના છે તો છ લખોટી લેવાની, ચાર લખોટી કાઢી નાખવાની. કેટલી લખોટી બાકી હોય હતી? તો એ અહીંયા જવાબ આવી જશે. છ માંથી ચાર બાદ થાય તો બે, ત્રણ માંથી બે બાદ થાય તો એક, સાત માંથી ચાર બાદ થાય તો ત્રણ. એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ, સાત માંથી પાંચ બાદ થાય તો બે, ચાર માંથી બે બે, આઠ માંથી ત્રણ પાંચ, બરાબર. તો આ રીતે થઈ ગઈ આપણી બાદબાકી, સાદી બાદબાકી. હવે આપણે જોવાની છે દસકાવાળી બાદબાકી. ખાસ કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓને આની અંદર જ પ્રોબ્લેમ પડે છે કે ભાઈ દસકાવાળી બાદબાકી કેવી રીતે કરવી, બરાબર. તો અહીંયા જોઈએ, ચાર માંથી ચાર બાદ થાય તો ઝીરો, આઠ માંથી સાત બાદ થાય તો એક અને ચાર માંથી એક બાદ થાય તો ત્રણ. આઠસો ચોર્યાસી માઇનસ એકસો ને ચુમ્મોતેર, બરાબર, સાદી હતી. ત્યાર પછી જોઈએ તો કે છ માંથી નવ બાદ ન થાય, સોળ. અહીંયા આવશે છ, સોળ માંથી નવ બાદ કરો. ચાલો, સોળ આપણે ટપકા કરીએ અને એમાંથી નવ બાદ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ, સોળ લીટી કરી આપણે, બરાબર. હવે એમાંથી નવ લીટી કાઢી નાખશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ચાલો, કેટલી બાકી વધી આપણે ગણીએ, બરાબર. એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, સાત બાકી રહી, છ માંથી એક જાય તો પાંચ અને છ માંથી બે જાય તો ચાર, બરાબર. તો આવી રીતે આપણે, જો અહીંયા છ હતા એટલે સોળ લીધા, પાંચ હોય તો પંદર, ચાર હોય તો ચૌદ, ત્રણ હોય તો તેર, અને જે સંખ્યા પર તમે દસકો લ્યો છો એની આગળની સંખ્યા પર એક અંક ઓછો થાય. સાત હોય તો છ, છ હોય તો પાંચ, પાંચ હોય તો ચાર, ચાર હોય તો ત્રણ. બીજો દાખલો જોઈએ, એક માંથી છ ન બાદ થાય તો દસકો લઈએ, એક છે એટલે કેટલા આવે? અગિયાર, બરાબર. અને અહીંયા એક અંક ઓછો થાય તો ચાર ની પહેલા ત્રણ. ચાલો, હવે અગિયાર માંથી છ બાદ કરીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર, એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ, તો અહીંયા આવશે પાંચ. ત્રણ માંથી બે બાદ કરીએ, એક. નવ માંથી બે બાદ કરીએ તો સાત, બરાબર. હવે
તમે વેઠાણની મદદથી પણ આવી રીતે કરી શકો છો. ચાલો 9માંથી 4 બાદ કરીએ. જુઓ 1 2 3 4 5 6 7 8 9, આટલા 9 થાય છે બરાબર. હવે આમાંથી કેટલા બાદ કરવાના છે આપણે? 4. ચાલો 1 2 3 4 બાદ કરી નાખા. કેટલા વધ્યા? તો કે આટલા 3 ને 2 5. તો અહીંયા જવાબ આવશે 5. 0માંથી 6 બાદ ન થાય એટલે 10, અહીંયા એક આંકડો ઓછો એટલે 7. ચાલો 10માંથી 6 બાદ થાય તો કેટલા વધે? 4 બરાબર. 7માંથી 5 2. હવે એવી રીતે એના પછીનો દાખલો જોઈએ આપણે, 5મો દાખલો. ચાલો 3માંથી 6 બાદ થાય નહીં, તો 3 ઉપર 10 કો લઈએ તો કેટલા મૂકવાના? 3 છે એટલે મૂકવાના 13. હવે મિત્રો આ વાત ખાસ યાદ રાખવાની, જ્યારે 10 કા પછી શૂન્ય આવે છે, પહેલી વખત તમે શૂન્ય પર 10 કો લ્યો છો, જેમ અહીંયા લીધો એમ કે પહેલી વખત જ આપણે શૂન્યથી 10 કો શરૂ કર્યો તો 10 મૂકવાના, પણ 10 કો લીધેલો છે એના પછી 0 આવે છે તો ત્યાં 9 મૂકવાના અને એની આગળની સંખ્યા પર એક આંકડો ઓછો બરાબર. આ બે બાબતનો ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યારે તમે દસકાની શરૂઆત શૂન્યથી કરો ત્યારે 10 મૂકવાના, પણ 10 કો લીધાની આગળની સંખ્યા જો શૂન્ય હોય તો ત્યાં 9 આવશે અને એની આગળની સંખ્યા પર પણ એક અંક ઓછો આવશે બરાબર છે. ચાલો 13માંથી 6 બાદ થાય કેટલા વધે? તો કે 13માંથી 6 બાદ કરીએ તો કે 6 માં કેટલા ઉમેરી તો 13 થાય? તો કે 7 8 9 10 11 12 13, 7. તો 13માંથી 6 બાદ થાય તો 7, 9માંથી 5 બાદ થાય તો 4, 6માંથી 3 બાદ થાય તો 3. તો આ થઈ ગઈ દસકાવાળી બાદબાકી. વિદ્યાર્થી મિત્રો તમારે ડેઇલીને માટે 5 સરવાળા, 5 સાદી બાદબાકી અને 5 દસકાવાળી બાદબાકી વિશે મોઢે ગણવાના જ છે આટલા દાખલા, તો જ તમને આ બાદબાકી અને સરવાળા યાદ રહેશે. કારણ કે આ જે છે તે ગણિતનો પાયો છે. આપણે જેમ બિલ્ડિંગ બનાવીએ તો પાયા ઉપર આપણે પાયા મજબૂત બનાવેલા હોય તો બિલ્ડિંગ ક્યારે પડતી નથી, ભૂકંપ આવે તો પણ. તો એવી જ રીતે તમને જો આ સરવાળા બાદબાકી અને સંખ્યા જ્ઞાન અને આ જે સાદા સરવાળા બાદબાકીના વ્યવહારિક દાખલા છે, જો આ દાખલાઓનો પાયો તમે અત્યારે મજબૂત બનાવશો તો આગળના ધોરણોની અંદર ગણિત વિષયની અંદર તમને ક્યારેય અઘરું લાગશે નહીં. જો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સાદું જ નહીં આવડતું હોય તો તમને ગણિત અઘરું લાગશે. હવે આપણે વાત કરીએ વ્યવહારિક દાખલાઓની. અહીંયા કેટલીક રકમ આપેલી છે, આ રકમના આધારે આપણે દાખલાઓ ગણવાના છે. ચાલો, મગનભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી, તેમાંથી તેણે 375 કિલોગ્રામ મગફળી વેચી નાખી. એટલે એની પાસે ઓછી થઈ હશે ને, એની પાસે હતી એમાંથી કેટલીક એને વેચી નાખી તો ઓછી થઈ હશે. તો જ્યારે આપણી પાસે રહેલી વસ્તુમાં વધારો થાય ત્યારે આપણે સરવાળો કરીએ છીએ, તો આપણી પાસે રહેલી વસ્તુમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે આપણે બાદબાકી કરવાની થાય. તો અહીંયા આપણે પહેલા લખીએ 560 કિગ્રા મગફળી પકવી ઓછા 375 કિગ્રા મગફળી વેચી બરાબર છે. ચાલો 0માંથી 5 બાદ ન થાય એટલે 10 કો લઈએ, 10. આગળની સંખ્યા પર એક આંકડો ઓછો એટલે 5. 10માંથી 5 બાદ થાય તો 5, 5માંથી 7 બાદ ન થાય બીજો 10 કો લઈએ 15, અહીંયા એક આંકડો ઓછો. ચાલો 15માંથી 7 બાદ થાય તો 8, 4માંથી 3 બાદ થાય તો 1. તો આમ હવે મગનભાઈ પાસે 185 કિગ્રા મગફળી બાકી રહેશે. અહીંયા લખીએ આપણે કિગ્રા મગફળી બાકી રહી બરાબર છે, 185 કિગ્રા મગફળી બાકી રહે છે. અહીંયા લખશું આપણે આમ મગનભાઈ પાસે 185 કિગ્રા મગફળી બાકી રહી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. એક ટોપલામાં 703 ગુલાબના ફૂલ હતા, તેમાંથી 645 ગુલાબના ફૂલનો હાર બનાવવામાં ઉપયોગ થયો. ગુલાબના ફૂલ ટોપલામાં જેટલા હતા એમાંથી ઓછા થયા, કારણ કે હાર બનાવવામાં ઉપયોગમાં લઈ લીધા. તો આપણે જોયું એમ કે આપણી પાસે કોઈ વસ્તુ હોય અને ઓછી થાય ત્યારે આપણે બાદબાકીની ક્રિયા કરવાની થાય. તો હવે ટોપલામાં કેટલા ફૂલ હશે તો બાદબાકી કરીને આપણે જાણીએ. ચાલો 703 હતા ને તો ઉપર લખીએ 703 ગુલાબના ફૂલ હતા ઓછા 645
ગુલાબના ફૂલ વપરાયા. તો હવે કેટલા બાકી રહ્યા? બરાબર, બાદબાકી કરી આપણે. ત્રણ માંથી પાંચ બાદ ન થાય તો દસકો લઈએ. તો ત્રણ ઉપર દસકો લેતા લખવાના થાય તેર. જેમ મેં આગળ વાત કરી એમ દસકા પછી શૂન્ય આવે, એટલે કે દસકો લીધા પછી જો કોઈ શૂન્ય આવતો હોય તો એના ઉપર હંમેશા નવ મૂકવાના અને આગળની સંખ્યા પર એક આંકડો ઓછો. તેથી ઝીરો ઉપર મૂકશું નવ અને સાત ઉપર મૂકશું છ. ચાલો, તેર માંથી પાંચ બાદ થાય તો વધે આઠ, નવ માંથી ચાર બાદ થાય તો વધે પાંચ, છ માંથી છ બાદ થાય તો વધે ઝીરો. તો અઠાવન ફૂલ હવે ટોપલામાં બાકી રહ્યા, અઠાવન ગુલાબ બાકી રહ્યા. તો અહીંયા લખીએ આપણે, આમ ટોપલામાં અઠાવન ફૂલ બાકી રહ્યા. બરાબર, તો આ હતા વ્યવહારિક દાખલાઓ. મિત્રો, રિવિઝન લેક્ચરની અંદર બધા જ વ્યવહારિક દાખલાઓ હું તમને ગણાવું તે પોસિબલ નથી. મેં તમને અહીંયા બે દાખલા ગણાવીને રીત સમજાવી દીધી. હવે તમારે શું કરવાનું છે? તો કે સ્વાધ્યાય પોથીની અંદર જેટલા પણ વ્યવહારિક દાખલા એટલે કે રકમવાળા દાખલા આપેલા છે તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. એક્ઝામ આવે એ પહેલાં આપણે બધા જ ચેપ્ટરનું રિવિઝન થઈ ગયેલું હોવું જોઈએ. વ્યવહારિક દાખલાઓની, ખાસ કરીને સરવાળા અને બાદબાકી બંનેની પ્રેક્ટિસ થઈ ગયેલી હોવી જોઈએ. તો સાદી બાદબાકી જોઈ, દસકાવાળી બાદબાકી જોઈ અને વ્યવહારિક દાખલાઓ જોયા. બરાબર, આ ત્રણ વસ્તુ આપણે પૂરી કરી લીધી. હવે તો કે હવે આપણે જોઈએ, ખૂટતા સ્થાન પૂર્ણ કરો, જવાબ સાચો છે કે નહીં ચકાસો અને ઉદાહરણ મુજબ બાદબાકી. હવે આપણે આ ત્રણ ટોપિકની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ, ખૂટતા સ્થાન પૂર્ણ કરો. અહીંયા આપણે બાદબાકીની ક્રિયાના આધારે જે જગ્યાએ આપણને આંકડાઓ નથી આપેલા તે આંકડાઓ આપણે લખવાના છે. બરાબર, ચાલો સૌ પ્રથમ તો કે કેટલામાંથી શૂન્ય બાદ થાય તો પાંચ વધે. કેટલામાંથી શૂન્ય બાદ થાય તો પાંચ વધે. બરાબર, તો પાંચમાંથી ઝીરો બાદ થાય તો પાંચ વધે. ત્યાર પછી ત્રણમાંથી કેટલા બાદ થાય તો એક વધે? તો કે બે. ત્રણમાંથી એક બાદ થાય તો બે. થઈ ગયો આખો દાખલો, ખૂટતા સ્થાન આપણે પૂર્ણ કર્યા. બરાબર, ત્યાર પછી તો કે ત્રણ, છ માંથી ત્રણ બાદ થાય તો ત્રણ, પાંચમાંથી કેટલા બાદ થાય તો ઝીરો? તો કે પાંચ. પાંચમાંથી પાંચે પાંચ બાદ કરી નાખો તો ઝીરો આવે. ત્યાર પછી તો કે કેટલામાંથી એક બાદ થાય તો ત્રણ? તો કે ચાર. રેડી, થઈ ગયું. ત્યાર પછી ચાલો, નવમાંથી સાત બાદ થાય તો કેટલા વધે? તો કે બે. કેટલામાંથી એક બાદ થાય તો બે? તો કે ત્રણ. કેટલામાંથી બે બાદ થાય તો બે? તો કે ચાર. બરાબર, જો નવમાંથી સાત જાય તો બે, ત્રણમાંથી એક જાય તો બે અને ચારમાંથી બે જાય તો બે. બરાબર, ત્યાર પછી જોઈએ, કેટલામાંથી પાંચ બાદ થાય તો ત્રણ? તો કે આઠ. આઠમાંથી પાંચ બાદ થાય તો ત્રણ વધે. તમે આમ પણ કરી શકો, ત્રણ ને પાંચ આઠ, તો અહીંયા આઠ આવે. ચાલો, ચારમાંથી કેટલા બાદ થાય તો સાત વધે? ચારમાંથી કેટલા બાદ થાય તો સાત વધે? તો આ તો પોસિબલ નથી, તો આપણે ચાર ઉપર શું કરવું પડશે? દસકો લેવો પડશે. ચૌદ, અહીંયા આવશે છ. ચાલો, ચૌદ માંથી કેટલા બાદ થાય તો સાત વધે? તો કે સાત. છ માંથી ત્રણ જાય તો ત્રણ. બરાબર, તો આવી રીતે ખૂટતા સ્થાન પૂર્ણ કરો, એક્ઝામની અંદર પૂછાય છે. ત્યાર પછી પેટર્ન પૂર્ણ કરો. હવે આપણે જેમ પ્રકરણ નંબર બે માં જોયું હતું, બબે ની ગણતરી જોઈ હતી, ત્રણ ત્રણ ની ગણતરી જોઈ હતી, દસ દસ ની, પાંચ પાંચ ની, પચાસ ની, વીસ ની, સો સો ની ગણતરી, આવી રીતે આપણે ચેપ્ટર ટુ ની અંદર ચર્ચા કરી હતી. ત્યાર પછી પ્રકરણ ત્રણ ની અંદર પણ પેટર્ન પૂર્ણ કરો આવ્યું હતું ને, અત્યારે પણ આપણે સ્વાધ્યાય પોથી ની અંદર પેટર્ન પૂર્ણ કરો આવે છે. તો અહીંયા ફક્ત એટલું જ જોવાનું કે બબે વચ્ચે ગાળો કેટલો છે. જુઓ, અહીંયા છત્રીસ ચોત્રીસ, તો બે પાછળ જાય છે ચોત્રીસ બત્રીસ, એટલે કે બબે બબે અંક આપણે પાછળની તરફ જવાનું છે. તો બે અંક પાછળની તરફ જાય તો બત્રીસ માંથી બે બાદ કરી તો ત્રીસ, એટલે કે બસો ત્રીસ, બસો અઠ્યાવીસ, બસો છવ્વીસ. બરાબર, જરૂરી નથી કે પહેલામાં બે નો ડિફરન્સ છે તો બીજામાં પણ બે નો જ ડિફરન્સ હોય. જુઓ, નવસો પચાસ, ખાલી જગ્યા ખાલી જગ્યા આઠસો, તો કેવી રીતે થતું હશે? તો કે પચાસ નો ગાળો હશે. જુઓ, નવસો પચાસ નવસો, આઠસો પચાસ આઠસો, આવી ગયું. તો અહીંયા પચાસ પચાસ નો ગાળો હશે. અહીંયા આવશે પેલા નવસો, અહીંયા આવશે આઠસો પચાસ, આઠસો, સાતસો પચાસ અને સાતસો. ઊંધું ચાલે છે. બરાબર, ઊંધા એકડા, ઊંધી ગણતરી છે. ચાલો, એકસો અગિયાર ખાલી જગ્યા ચારસો અગિયાર,
તો 111 211 311 411 511 611 એવી રીતે થાય. તો 111 કરી લીધા પછી અહીંયા આપણે લખશું 211 311 411 આપેલું છે તેથી અહીંયા લખશું આપણે 511 અને 611 બરાબર. ત્યાર પછી ચોથું જોઈએ તો કે 730 ખાલી જગ્યા 750 તો આગળ ચાલે છે, સીધી ગણતરી જ છે, પણ 30 પછી 40 50 તો એવી રીતે 10-10 નો ગેપ હશે બરાબર. અહીંયા લખીએ 740 750 760 770 અને 780. તો આવી રીતે પેટર્ન પૂર્ણ કરો એક્ઝામ ની અંદર પૂછાય છે બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. પહેલા આપણે બાદબાકી કરવાની અને પછી આપણને જે જવાબ મળ્યો છે એ સરવાળાની ક્રિયા દ્વારા જોવાનું કે સાચો છે કે ખોટો. ચાલો 7 માંથી 3 બાદ થાય તો 4, 8 માંથી 5 બાદ થાય તો 3, 3 માંથી 2 બાદ થાય તો 1. હવે જે આ 134 આન્સર આવ્યો છે તે સાચો છે કે ખોટો, તો એના માટે આને પહેલા અહીંયા લખવાના 134 પ્લસ આ ઉપરનો આંકડો પ્લસ કરવાનો 253. ચાલો હવે અહીંયા જે સરવાળો આવે ને આ આવવો જોઈએ 387, તો આપણો દાખલો સાચો. ચાલો 4 ને 3 7, 3 ને 5 8, 2 ને 1 3, આવી ગયા 387 387, તો આપણો દાખલો સાચો છે. નેક્સ્ટ જોઈ 7 માંથી 2 જાય તો 5, 0 માંથી 8 ન જાય 10 અને 8, 10 માંથી 8 જાય તો 2, 8 માંથી 5 જાય તો 3. હવે 325 વત્તા 582 કરો તો 907 આવી જવા જોઈએ. ચાલો 325 લખાશે અહીંયા માઇનસ 582. ચાલો 5 ને 2 7, 8 ને 2 10 ને 0 વધી 1, 3 ને 5 8 ને 1 9, આવી ગયા 907 907, તો આપણો આન્સર સાચો છે. નેક્સ્ટ જોઈએ 9 માંથી 3 બાદ થાય તો 6, 1 માંથી 5 ન જાય 11, અહીંયા 3, 11 માંથી 5 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1. હવે 166 વત્તા 253 કરો તો 419 આવી જવા જોઈએ. 166 વત્તા 253, 9, 11 નો એકડો વધી 1, 1 ને 1 2 ને 2 4, આવી ગયા 419 419, તો આપણો જવાબ બાદબાકીનો જે કર્યો તે સાચો છે બરાબર. ત્યાર પછી જોઈએ તો કે ઉદાહરણ મુજબ બાદબાકી કરો. આપણને એક ઉદાહરણ આપેલું છે જેમાં 54 માઇનસ 26, એટલે પેલા બાદબાકી કરીને જવાબ લખવાનો, પછી તો કે આ બીજો આંકડો અહીંયા લીધો 26, એમાં 10 ઉમેરા 36, 36 માં 10 ઉમેરા 46, 46 માં કેટલા ઉમેરા, તો આ સંખ્યા આવી ગઈ, આ લીધી હતી એટલે આ આવી જવી જોઈએ બરાબર. અને અહીંયાનો જે સરવાળો થશે એ ત્રીજી સંખ્યા આપણને મળી જશે. તો આવી રીતે આપણે ગણતરી કરવાની છે. તો પેલા આપણે 0 માંથી 7 બાદ કરીએ, અહીંયા 10 મૂકીએ, અહીંયા 7 મૂકીએ. ચાલો 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 5 જાય તો 2, 23 આવ્યા બરાબર. હવે અહીંયા 26 લીધા છે તો હું એવી રીતે 57 લઉં છું, 57 ઉપર ગોળ કરી નાખું વત્તા 10, ક્યાં સુધી લઈશ, જ્યાં સુધી 80 આવી ન જાય ત્યાં સુધી. 57 ને 10 થશે 67, 67 ને 10 થશે 76. હવે 76 માં જો હું 10 ઉમેરું તો 86 થઈ જાય, પણ મારે તો 80 જ જોઈએ છે, તો 76 માં મારે કેટલા ઉમેરવા પડશે તો 80 આવશે, તો કે 4 બરાબર. અહીંયા હું ઉમેરું છું 4 બરાબર 80. રેડી, 76 માં 4 ઉમેરું તો 80 આવી જાય. આ 80 જે છે અહીંયા લખેલા હતા આવી ગયા, આનો સરવાળો થઈ જાય 10 ને 10 20 ને 4 24. રેડી, નેક્સ્ટ જોઈએ 19 બરાબર. અહીંયા હું 19 લઉં છું વત્તા 10 કરું છું બરાબર. પેલા આપણે જવાબ 9 માંથી 9 જાય તો 0, 4 માંથી 1 જાય તો 3. ચાલો 19 માં 10 ઉમેરીએ તો કેટલા વધે 29, 29 માં 1 ઉમેરીએ તો સોરી આપણે 49 લેવાના છે ને, 29 માં હજી 10 ઉમેરશું તો 39, અને 39 માં હજી 10 ઉમેરશું તો કેટલા આવશે 49 બરાબર. 19 ને 49 આવી ગયા, અહીંયા સરવાળો કરતા 30 આવી ગયો બરાબર. તો આ થઈ ગયું આપણું જે છે તે ઉદાહરણ મુજબ બાદબાકી કરો. તમે અહીંયા વિવિધ રકમ લઈને પણ ગણતરી વ્યવસ્થિત રીતે કરી શકો છો.
ત્યાર પછી આપણે જોઈએ તો કે પેટર્ન શોધી ખાલી ખાના પૂર્ણ કરો. પહેલા તો પેટર્ન ગોતવાની છે, કઈ રીતે કરેલું છે. અહીંયા એક વર્તુળ આપેલું છે, શરૂઆત અહીંથી કરવાનું કહે છે, એટલે કે 50 થી શરૂઆત કરવાની. તો અહીંયા 65 કેવી રીતે આવે? તો કે 50 51 52 કરો તો 65 નો આવે, બબે ની ગણતરી કરો 52 54 તોય ન આવે, 5-5 ની કરો 50 55 60 65 તો આવી જાય છે. તો અહીંયા કઈ રીતના બનશે? તો કે 50 પછી આવશે 55 60 65 70 75 80 અને 85, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ, તો કે અહીંયાથી શરૂઆત કરવાનું આપણને કહે છે. હવે પેટર્ન શોધીએ, 120 130 140, તો અહીં 150 આવે તો તે આવતું નથી. 100 ની ગણતરી કરીએ, 120 220 320, તો આવી ગયું 420. હવે અહીંયા આવશે 520 620 720 અને 820, બરાબર. તો આ રીતે આપણે એક્ઝામની અંદર આપણને આ રીતે પૂછાઈ પણ શકે છે, અને પ્રવૃત્તિ સાથે પણ તમે આવી રીતે કરી શકો છો. તો આપણે ચર્ચા કરી, તો કે ખાલી ખાના પૂર્ણ કર્યા, પેટર્ન પૂર્ણ કરી, જવાબ સાચો છે કે નહીં તે ચકાસી, ઉદાહરણ મુજબ બાદબાકી, અને અહીંયા પણ પેટર્ન મુજબ ખાલી ખાના પૂર્ણ કર્યા. અને આના પહેલા આપણે જોયું તો કે સાદી બાદબાકી જોઈ, દસકાવાળી બાદબાકી જોઈ, અને વ્યવહારિક દાખલાઓ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરની અંદર બાકી રહે છે ફક્ત અને ફક્ત ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો, અને ચિત્ર પરથી પ્રશ્નો પણ બનાવવો, વાર્તા સ્વરૂપે પ્રશ્નો બનાવવાના, જે આપણે હવે પીપીટીના માધ્યમ દ્વારા સરસ મજાનું એનિમેશન અને ચિત્રોની મદદથી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા ચિત્રોના આધારે જે પ્રશ્નો તમને આ પ્રકરણમાં પૂછાય છે તેના વિશે થોડી ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ચેપ્ટર શીખ્યા હતા ત્યારે આપણે સરસ મજાનું બોર્ડ ઉપર દરેક ચિત્ર દોરીને તેના વિશેના બધા જ પ્રશ્નો જવાબની ચર્ચા કરી હતી. પણ રિવિઝન લેક્ચરની અંદર આપણે દરેક પ્રશ્ન દરેક ચિત્ર લઈને રિવિઝન કરવું તે શક્ય ના બને, તેટલા માટે તમને આઈડિયા આવી જાય, તમને સમજાઈ જાય કે કઈ રીતે લખવું, તેટલા જ પ્રશ્નો લઈને આપણે ચર્ચા કરશું. તો સૌ પ્રથમ અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે અને એવું જણાવેલું છે કે સંગીતા સાચી છે, એટલે કે સંગીતા જે છે તેના દાદા સાથે બજારમાં જાય છે અને એક દુકાને જાય છે. ત્યાં તેલનો ભાવ લખેલો હોય છે 70 રૂપિયા, બિસ્કીટનો ભાવ લખેલો હોય છે 25 રૂપિયા, ઘીનો ભાવ લખેલો હોય છે 127 રૂપિયા, અને ચોખા કે 10 કિગ્રાની જે ચોખાનું બાચકું છે તેનો ભાવ લખેલો છે 150 રૂપિયા. અહીંયા એક તેલના કેનના 70 રૂપિયા છે, અહીંયા એક બિસ્કીટના પેકેટના 25 રૂપિયા છે, અને એક ઘીના ડબ્બાના 127 રૂપિયા છે. આ દરેકના 70 રૂપિયા એવું નથી, એક એક વસ્તુના 70 રૂપિયા, બરાબર. તો સંગીતા અહીંયા ભાવની યાદી જોવે છે, વસ્તુઓ જોવે છે, અને તેના આધારે તે તેના દાદાને કેટલાક પ્રશ્નો પૂછે છે, બરાબર છે. તો જ્યાં સંગીતા સાચી હોય છે ત્યાં આપણે સાચાની નિશાની કરશું, અને જ્યાં સંગીતા ખોટી હોય છે ત્યાં આપણે ખોટાની નિશાની કરશું, બરાબર છે. તો સૌ પ્રથમ જોઈએ આપણે પહેલું, તો કે સંગીતા એના દાદાને કહે છે કે બિસ્કીટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. હવે તમે અહીંયા જુઓ બિસ્કીટનો ભાવ કેટલો છે, તો કે એક પેકેટના 25 રૂપિયા, અને ઘીનો ભાવ 127 રૂપિયા. તો આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, નોટ પેન તમારે સાથે જ રાખવાની છે, બરાબર. 127 માંથી 25 બાદ કરો. ચાલો દરેક વિદ્યાર્થીઓ મારી સાથે સાથે 127 માંથી 25 બાદ કરશે. હું તમને થોડો સમય આપું છું, તમે લોકો બાદબાકી કરીને જુઓ કે શું જવાબ આવે છે. ચાલો 127 ઓછા 25, બરાબર. તો 127 માંથી 25 તમે બાદ કર્યા તો તમને જવાબ મળે છે 102. તો સંગીતા અહીંયા સાચી છે, તેથી આપણે કરશું સાચાની નિશાની. ત્યાર પછીનું જોઈએ, તો કે તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતા વધારે છે. હવે તેલની કિંમત આપણે જોઈએ, તેલની કિંમત છે 70 રૂપિયા, ઘીની કિંમત છે 127 રૂપિયા. હવે અહીંયા આપણને એમ કહે છે કે બંનેની ભેગી કિંમત, એટલે કે કુલ કિંમત, કુલ શબ્દ આવે એટલે સરવાળો, 70 વત્તા 127. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો 127 વત્તા 70 કરશે. બુકની અંદર સૌ પ્રથમ લખો 127 વત્તા 70. ચાલો 127 માં આપણે 70 ઉમેરીએ તો 20 માં 70 ઉમેરીએ એટલે 90, 190, બીજા 7 ઉમેરીએ તો 197,
આવ્યો ને બધાને 197 જવાબ. તો અહીંયા એમ કે છે કે 200 કરતા વધારે, તો 197 જે છે તે 200 કરતા વધારે છે કે ઓછા? વેરી ગુડ, ઓછા છે. તો અહીંયા સંગીતા ખોટી છે, બરાબર. તો અહીંયા આપણે કરશું ખોટાની નિશાની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઘી અને 10 કિલો ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતા ઓછી છે. ચાલો, ઘીની કિંમત કેટલી છે? 127 રૂપિયા, અને 10 કિલો ચોખાના એક બાજકાની કિંમત છે 150 રૂપિયા. તો આપણને એમ કે છે કે બંનેની કુલ કિંમત 300 કરતા ઓછી છે, તો આપણે કરવાનો 127 અને 150 નો સરવાળો. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો 127 વત્તા 150 કરશે. ચાલો ચાલો, દરેક સરવાળો કરશે. 127 વત્તા 150, 100 ને 100 200, 50 ને 20 70, 70 ને 7 77. 277 રૂપિયા કિંમત થાય. તો 277 જે છે તે 300 કરતા ઓછા છે. હા, 277 300 કરતા ઓછા છે. તો અહીંયા સંગીતા સાચી છે, તેથી કરશું આપણે રાઈટની નિશાની, બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે તેલની કિંમત બિસ્કિટના પડીકા કરતા 40 રૂપિયા વધારે છે. ચાલો, તેલની કિંમત કેટલી આપેલી છે આપણને અહીંયા? તો કે તેલની કિંમત છે 70 રૂપિયા અને બિસ્કિટના પડીકાની કિંમત 25 રૂપિયા. તો 40 વધારે ક્યારે થાય? તો કે 70 માંથી 40 કરી તો 30, તો અહીંયા 30 રૂપિયા હોત તો 40 વધારે થાત, પણ અહીંયા તો 25 રૂપિયા છે, તેથી 45 રૂપિયા જેટલી વધારે થાય. તો અહીંયા સંગીતા ખોટી છે. તો અહીંયા આપણે કરશું ખોટાની નિશાની. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકની અંદર આવડું આપેલું છે, અને સ્વાધ્યાય પોથીની અંદર પણ આવી રીતના રકમ અલગ રકમના પ્રશ્નો જવાબ આપેલા છે, જેની દરેકે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે હવે આપણે જોવાનું છે ચિત્રના આધારે પ્રશ્ન જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ યાદ છે ને, આપણે લોકોએ બોર્ડ પર દરેક નામ લખીને દરેક પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા, તેનું આપણે રિવિઝન કરી લઈએ. જુઓ, અહીંયા પહેલા આપણને એક સ્પોર્ટ્સની દુકાનમાં મળતી વસ્તુઓનું ચિત્ર સાથે તેની કિંમત આપેલી છે. રમત ગમતની વસ્તુઓ મળતી હોય તે દુકાનની વસ્તુઓ, સૌથી પહેલું છે બોલ, જેની કિંમત છે 40 રૂપિયા. ત્યાર પછી છે બેટ, જેની કિંમત છે 185 રૂપિયા. ત્યાર પછી છે રેકેટ, જેની કિંમત છે 204 રૂપિયા. ત્યાર પછી છે શટલ કોક, એટલે કે બેડમિન્ટન રમવાનું ફૂલ, જેની કિંમત છે 56 રૂપિયા. ત્યાર પછી છે પેડ, એટલે કે ક્રિકેટ રમતી વખતે પગે પહેરવાના પેડ, કે જેનાથી તમે પડો તો વાગે નહીં, તેની કિંમત છે 236. સ્કેટિંગ વ્હીલની 355. હેન્ડ ગ્લોવ્સ એટલે કે હાથના મોજા 166. ચેસબોર્ડ 127. ઢીંગલી 395. અને રમકડાનું ગાડુંની પણ અહીંયા કિંમત આપેલી છે આપણને, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ પહેલો પ્રશ્ન. ચાલો, શું કહે છે? તો કે સૌથી મોંઘી વસ્તુ કઈ છે? વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સૌથી મોંઘી વસ્તુ કઈ લાગે છે? તો કે બે વસ્તુ એવી છે જેની કિંમત 300 થી વધારે છે, બાકી બધાની કિંમત 300 થી ઓછી છે. તો એ બે વસ્તુમાંથી આપણે નક્કી કરવાનું છે. કઈ બે વસ્તુ? તો કે એક તો સ્કેટિંગ વ્હીલ અને બીજું છે ઢીંગલી. તો 355 મોટા કે 395? 395, બરાબર. તો ઢીંગલી જે છે તે સૌથી મોંઘી વસ્તુ છે, જેની કિંમત છે 395 રૂપિયા. ત્યાર પછી જોઈએ સૌથી સસ્તી વસ્તુ કઈ છે, એટલે કે સૌથી ઓછી કિંમત. તો આની અંદર બધી જ કિંમત 3 અંકની છે, સિવાય કે બે. એક તો ફૂલ, જેની કિંમત છે 56 રૂપિયા, અને એક તો બોલ, જેની કિંમત છે 40 રૂપિયા. તો 3 અંક કરતા 2 અંકની સંખ્યા નાની કહેવાય. તો હવે આપણે એ નક્કી કરવાનું કે બોલની કિંમત ઓછી કે શટલ કોકની કિંમત ઓછી, 56 નાના કે 40 નાના. કહો કહો બધા, ચાલો. બોલની કિંમત સૌથી ઓછી છે, 40 રૂપિયા સૌથી ઓછા છે. તો સૌથી સસ્તી વસ્તુ કઈ થશે? બોલ. ત્યાર પછી જોઈએ આપણે બેટ અને રેકેટની કુલ કિંમત કેટલી થાય. જુઓ, ચાલો, બેટની કિંમત કેટલી છે? તો કે બેટની કિંમત અહીંયા આપેલી છે 185 રૂપિયા, અને રેકેટની છે 204. આપણને કુલ કિંમત પૂછે, 185 વત્તા 204. ચાલો, દરેક વિદ્યાર્થી બુકમાં સરવાળો કરશે. 185 વત્તા 204. ચાલો, દરેક સરવાળો કરે અને જુએ જવાબ કેટલો આવે છે.
કરી લીધો દરેક વિદ્યાર્થીએ સરવાળો, તો આપણે જોઈએ તમારો જવાબ સાચો છે કે નહીં તે જોજો. 185 + 204 બરાબર 389 રૂપિયા આવ્યો હતો ને બધાને, 389. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઢીંગલી ચેસબોર્ડ કરતા કેટલી મોંઘી છે? ઢીંગલીની કિંમત છે 395 રૂપિયા, બરાબર. ચેસબોર્ડની કિંમત છે 127. હવે કરતા કેટલી મોંઘી, કરતા કેટલી સસ્તી, જ્યારે બે વસ્તુની સરખામણી કરવામાં આવે છે ત્યારે આપણે હંમેશને માટે શું કરવાનું થાય? બાદબાકી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દરેક 395 માંથી 127 બાદ કરશે. ચાલો ચાલો, 395 - 127 થઈ ગઈ બધાને બાદબાકી. તો તમારો જવાબ અહીંયા સાચો છે કે નહીં તે ચકાસો. ચાલો, 395 - 127 પાંચ માંથી સાત ન જાય, તેથી પાંચ ઉપર તમે લ્યો 10 કો તો 15, 15 માંથી સાત જાય તો 8, 9 ઉપર આવી જશે 8, 8 માંથી 2 જાય તો 6, અને 3 માંથી 1 જાય તો 2. તો આવી રીતે 395 માંથી 127 બાદ કરો તો 268 જવાબ આવે, એટલે કે ઢીંગલી ચેસબોર્ડ કરતા 268 રૂપિયા મોંઘી છે. ત્યાર પછી જોઈએ તો કે સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુની કિંમતનો કુલ સરવાળો કેટલો. તો આપણને ખબર જ છે સૌથી મોંઘી વસ્તુ કઈ છે, તો કે ઢીંગલી, જો અહીંયા જ આપેલું છે. સૌથી સસ્તી, બોલ. તો ચાલો, ઢીંગલીની કિંમત 395, બોલની કિંમત 40, તો બંનેનો સરવાળો કરવાનો, 395 - 40. ચાલો દરેક વિદ્યાર્થીઓ સરવાળો કરશે, 395 - 40. જુઓ, 395 - 40 સરવાળો મળે છે આપણને 435 રૂપિયા, બરાબર. તો સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુની કિંમતનો કુલ સરવાળો થશે 435 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ તો કે હવે પછીનો આપણો પ્રશ્ન છે કે નીચે આપેલા ચિત્રો અને વિધાનો પરથી વ્યવહારુ દાખલાના પ્રશ્નો બનાવો. આપણે રકમ બનાવવાની છે, વ્યવહારિક દાખલાની રકમ બનાવવાની છે, તેના જવાબ નથી લખવાના, પણ ફક્ત રકમ બનાવવાની છે, બરાબર. તો પહેલું ચિત્ર જોઈએ તો અહીંયા એક ચિત્ર આપેલું છે જેમાં બાળકો નાસ્તો કરે છે અને ત્યાર પછી રમે છે, અને ઉપર વાક્ય આપેલું છે કે આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે, તો કે પ્રશ્ન બનાવવાના છે, બરાબર. તો વિચારો જોઈને, શાળાએ વિદ્યાર્થીઓ બપોરનું ભોજન અને રમત ક્યારે રમે? તો કે રિસેસમાં, બરાબર. તો રિસેસમાં બંને વસ્તુ કરે છે ને, તો તેના પરથી કંઈક આવો પ્રશ્ન આપણે બનાવી શકીએ કે એક શાળાના બાળકો રિસેસ દરમિયાન 20 મિનિટ ભોજન કરે છે અને 15 મિનિટ રમત રમે છે, તો તે શાળામાં રિસેસનો સમય કેટલો હશે? તો આ પણ આ ચિત્રના આધારે પ્રશ્ન બન્યો ગણાય, બરાબર. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ જેમાં પોસ્ટ ઓફિસ જે છે તે શાહિદના ઘરથી 1 કિમી દૂર અને શાળાથી 2 કિમી દૂર આવેલી છે, તો તેના આધારે શું પ્રશ્ન બનશે? તો કે તેના આધારે કંઈક આવો પ્રશ્ન બનશે. શાહિદના ઘરથી પોસ્ટ ઓફિસનું અંતર 1 કિલોમીટર છે અને તેની શાળાથી પોસ્ટ ઓફિસનું અંતર 2 કિલોમીટર છે, તો બંનેમાંથી ક્યાંથી પોસ્ટ ઓફિસ નજીક થાય, એટલે કે તેના ઘરથી નજીક થાય કે શાળાથી નજીક થાય, બરાબર. આવો પ્રશ્ન પણ તમે બનાવી શકો. ત્યાર પછી તો કે બંટીએ 27 પુસ્તકો વાંચ્યા અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, બરાબર. હવે આના આધારે પ્રશ્ન બનાવવો સૌથી સરળ છે. જુઓ, બંટીએ 27 પુસ્તકો વાંચ્યા છે અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા છે, તો બંનેમાંથી કોણે વધારે પુસ્તકો વાંચ્યા છે, કેટલા? આ સિવાય તમે એમ પણ બનાવી શકો કે બંટીએ 27 પુસ્તકો વાંચ્યા અને બબલીએ 34 પુસ્તકો વાંચ્યા, તો બંને સાથે મળીને કેટલા પુસ્તકો વાંચ્યા, બરાબર. આવો પ્રશ્ન પણ બની શકે. તો આ હતા ચિત્રોના આધારે વિવિધ પ્રશ્નો બનાવવાના, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 6 આપલેની ગમ્મત, તેના વિશે સરસ મજાનું રિવિઝન કર્યું, જેમાં સાદી બાદબાકી જોઈ, દસકાવાળી બાદબાકી જોઈ, ત્યાર પછી તો કે બાદબાકીને લગતા કેટલાક વ્યવહારિક દાખલાઓ જોયા, બાદબાકીને લગતા કેટલાક અલગ પ્રકારની ગણતરી કરીને પણ આપણે પેટર્ન પૂર્ણ કરો તેના આધારે પણ આપણે કેટલીક સારી એવી માહિતી મેળવી, અને
પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા ચિત્રના આધારે જે કોઈ પણ પ્રશ્ન પૂછાય છે તે તમામ પ્રશ્નોની પણ આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી જ. ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.